કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અંકલેશ્વરના પનોતા પુત્ર અહેમદ પટેલના નિધન બાદ તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભરૂચ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તથા ભરૂચના ભાજપાના આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું તારીખ 25 નવેમ્બરના રોજ નિધન થયું હતું। તેઓના નિધન બાદ કોંગ્રેસને મોટી ખોટ પડી છે। આજરોજ ભરૂચના રોટરી હોલ ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। અહેમદ પટેલના પુત્રી મુમતાઝ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસના આગેવાન અર્જુન મોડવાડિયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણ સિંહણા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહણા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા, સહકારી આગેવાન સંદીપ માંગરોલા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। એક ઉમદા સમાજ સેવક આપણે ગુમાવ્યા છે, એક મુઠ્ઠી ઉછેરો માનવી, સાલસ વ્યક્તિત્વ, સેવાકીય ભાવ, સેવાકીય અભિગમ, છેવાડાના માનવીને કેવી રીતે મદદરૂપ થવું અને એમના અનેક કાર્ય એ અનન્ય રહેશે। વ્યક્તિ કેટલું જીવ્યો મહત્વનું નથી, પણ કેવું જીવ્યો એ મહત્વનું છે, આના પરથી પ્રસ્થાપિત થાય છે। પદ પ્રતિષ્ઠાને કાયમ ઉપર જોઈ નથી, પણ એને સેવાના ભાવથી એને હંમેશા મૂલવ્યું છે। ત્યારે એમના અનેક ભરૂચ જિલ્લામાં થયેલા કાર્યો, એમની યાદો એ હંમેશા આપણી વચ્ચે ચિરંજીવી રહેશે। સમગ્ર રાષ્ટ્રની અંદર અહેમદ પટેલનું નામ દરેક પક્ષના આગેવાનો ગોભીઓ ઉપર એમની ઉપર માનની દ્રષ્ટિએ જોતા હોય, અહેમદ પટેલ સ્વાભાવિક છે તમામ ગરીબ પરિવારથી લઈ તમામ વર્ગના તમામ સમાજના લોકોને સાથે રાખવાનું કામ એ અહેમદ પટેલે કરેલું છે। મને તો મારા જીવનમાં જો હું વાત કરું, મારા રાજકીય ગુરુ કહેવાય, મેં એમના જીવન સાથે 28 વર્ષ સુધી લગાતાર કામ કરેલું છે। એકી સાથે એક જ ગાડીમાં અમે સૌ સાથે મળીને કામ કરતા હતા, અને આજે મને એમની મેં ખબર જ કર પૂછવા ફોન કરેલો, ત્યારે એમને પણ મને એમ કહ્યું કે અરુણસિંહ ડાયાબિટીસ છે, ધ્યાન રાખજે, આવી વિશાળ વ્યક્તિ આપણને ભરૂચ જિલ્લામાં ખોટ ક્યારે પણ નહીં પુરાય, એ વાત ચોક્કસ મારા મન સાથે હું વાત કરું છું। આજની અંદર એવી ઘટનાઓ અનેક બની કે અનેક નિર્ણયોની અંદર એમની ભાગીદારી, પણ એ નિર્ણયનો જસ લેવાનો ક્યારેય પ્રયત્ન નથી। અને એ નિર્ણયના સાક્ષી હું એકલો છું એવું નહીં, પણ એ નિર્ણયના સાક્ષી અહીંયા બેઠા છે એમાંથી કેટલાય હશે, ગાંધીનગરમાં બેઠા છે એમાંથી કેટલાય હશે, અને વર્તમાન પ્રધાનમંત્રી પણ એમાં હશે, પરંતુ એ નિર્ણયનો જસ એમણે ક્યારેય પોતે લીધો